ઇંગ્લિશ વિદ્યાર્થીમાં તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. અને આજનો ટોપિક છે WH ક્વેશ્ચન્સ, એટલે કે WH ક્વેશ્ચન્સવાળા શબ્દો હોય તો તેવા સેન્ટેન્સીસનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું તે આજે હું તમને સમજાવવા જઈ રહી છું. મારા અગાઉના વિડીયોમાં મેં ડિસ્કસ કરેલું છે કે મેઇનલી બે પ્રકારના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ હોય છે. એક એવા પ્રશ્નો જેનો હા અથવા નામાં જવાબ આપી શકાય તો તેનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું તે મેં અગાઉના વિડીયોમાં સમજાવેલું છે. આજના વિડીયોમાં આપણે જોઈએ કે WH શબ્દોથી શરૂ થતા હોય એવા પ્રશ્નાર્થ વાક્યોનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું. WH ક્વેશ્ચન્સ એટલે એવા ક્વેશ્ચન્સ જે વોટ, વેન, વેર, વાય, હાઉ મચ, હાઉ મેની જેવા શબ્દોથી શરૂ થતા હોય. તો શરૂ કરીએ. સેન્ટેન્સ છે, હી સેડ ટુ હર, હાઉ મચ ડીડ યુ પે યસ્ટરડે. ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા આપણે જોઈએ છીએ કે સેન્ટેન્સને બે પાર્ટ્સમાં ડિવાઈડ કરેલું છે. હી સેડ ટુ હર તેને આપણે રિપોર્ટિંગ સ્પીચ કહીએ છીએ. અને જે વાક્યના ભાગ ઇન્વર્ટેડ કોમાઝની વચ્ચે આવેલો છે તેને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીએ છીએ. રિપોર્ટેડ સ્પીચ કહીએ છીએ. હવે સૌથી પહેલાં આપણે ફેરફાર કરવાના છે રિપોર્ટિંગ સ્પીચમાં. સેડ ટુ જે આપેલું છે તેનું આપણે ક્વેશ્ચન્ડ અથવા આસ્ક્ડ અથવા એન્ક્વાયર્ડ કરવાનું છે, કારણ કે અહીંયા ક્વેશ્ચન આપેલો છે, પ્રશ્ન આપેલો છે. સો હી આસ્ક્ડ હર, કોમા અને ઇન્વર્ટેડ કોમાસ કાઢી નાખવાના. હાઉ મચ ડીડ યુ પે યસ્ટરડે. હવે હાઉ મચ જે શબ્દ છે, જે પ્રશ્ન સૂચક શબ્દ છે, તેને જ આપણે વચ્ચે રાખી અને બંને પાર્ટ્સને કનેક્ટ કરી દેવાના છે. સો હાઉ મચ અહીંયા એમનું એમ લખી નાખવાનું છે, ખાલી એનો એચ સ્મોલ થઈ જશે. અહીંયા કેપિટલ છે, અહીંયા સ્મોલ લેટરમાં લખવાનું છે. સો હી આસ્ક્ડ હર હાઉ મચ. બાકીનો ભાગ છે ડીડ યુ પે યસ્ટરડે. હવે આને આપણે બે સ્ટેપ્સમાં ઇનડાયરેક્ટ માં કન્વર્ટ કરવાનું છે. પહેલાં તો ડીડ યુ પે યસ્ટરડે એ પ્રશ્નાર્થ વાક્ય છે, એનું આપણે વિધાન વાક્ય બનાવીએ તો કંઈક આવું થાય, યુ પેડ યસ્ટરડે. ક્વેશ્ચન માર્ક નીકળી જાય, ડીડ નીકળી જાય અને પેનું પાસ્ટ ટેન્સ થઈ જાય પેડ, કારણ કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. હવે સ્ટેપ નંબર ટુ છે, જેમાં આપણે પ્રોનાઉન્સ, વર્બ્સ અને અન્ય કોઈ સમય સૂચવતા શબ્દો આપેલા હોય તો તેને બદલવાના છે. તો અહીંયા આપણી પાસે છે પ્રોનાઉન યુ. યુ છે એ સેકન્ડ પર્સન પ્રોનાઉન છે, એટલે તમને ખ્યાલ છે હવે કે જ્યારે સેકન્ડ પર્સન પ્રોનાઉન આપેલું હોય ત્યારે સાંભળનાર જે હોય તેને જોવાના. અહીંયા સાંભળનાર છે હર. સો યુની જગ્યાએ આપણે હરને જોવાનું છે. હવે યુ છે એ સબ્જેક્ટની જગ્યાએ છે, એટલે હરનું સબ્જેક્ટ શું થાય, સબ્જેક્ટિવ પ્રોનાઉન શું થાય તે આપણે અહીંયા લખવાનું છે. સો હરનું સબ્જેક્ટિવ પ્રોનાઉન છે શી. પેઈડ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, સાદો ભૂતકાળ છે, એટલે એનો પૂર્ણ ભૂતકાળ કરવાનો, એટલે કે હેડ પેઈડ. યસ્ટરડેનું થઈ જાય ધ પ્રીવિયસ ડે. હવે આ બંને પાર્ટ્સને આપણે જોડી દઈએ તો આવી રીતે જવાબ આવશે, હી આસ્ક્ડ હર હાઉ મચ She had paid yesterday, sorry, the previous day. Question mark, nikli jai. Biju example joye. They said to him, comma, into inverted commas, Where do you live? Question mark.
કોમાસ ઓવર ફરીથી આ છે રિપોર્ટિંગ સ્પીચ અને આ છે રિપોર્ટેડ સ્પીચ રિપોર્ટિંગ સ્પીચમાં સેટનું થઈ જશે આસ્ક્ડ અથવા ક્વેશ્ચન્ડ અથવા એન્ક્વાયર્ડ વેર ડુ યુ લીવ અહીંયા વેર છે એ પ્રશ્ન બતાવતો શબ્દ છે એટલે બંને પાર્ટ્સને આપણે જોડશું ત્યારે વેરનું વેર જ યુઝ કરશું ખાલી વેરનું ડબલ્યુ સ્મોલ થઈ જશે ડુ યુ લીવ એનું પહેલાં આપણે એસર્ટિવ સેન્ટેન્સ બનાવવાનું છે વિધાન વાક્ય બનાવવાનું છે જે થશે યુ લીવ આ છે સ્ટેપ નંબર વન ડુ નીકળી જાય કારણ કે આ ક્વેશ્ચન છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો એટલે આપણે ડુ લગાવેલું છે હવે વિધાન વાક્યમાં ડુની જરૂર નથી યુ લીવ છે એમાં ફરીથી પ્રોનાઉન અને વર્બના ચેન્જીસ કરવાના છે યુ એટલે કોણ સેકન્ડ પર્સન પ્રોનાઉન એટલે જોવાનું છે સાંભળનારને સાંભળનાર કોણ છે હિમ સો હિમનું સબ્જેક્ટિવ પ્રોનાઉન છે હી લીવનું પાસ્ટ ટેન્સ થઈ જશે લીવ્ડ હવે આ પાર્ટ્સને આપણે જોડી દઈએ સો જવાબ આવશે દે આસ્ક્ડ હિમ વેર He lived. હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ I said to them, when are you planning to submit your notebooks. I said to them, when are you planning to submit your notebooks? Fariti said to nu thai jashe, asked or questioned. Comma inverted commas nikli jai. Bande parts ne join karva mate, when, karan ke when che prashna batavto shabd che. હવે આર યુ પ્લાનિંગ ટુ સબમિટ યોર નોટબુક ક્વેશ્ચન છે તેનું પહેલાં આપણે વિધાન વાક્ય બનાવીએ એટલે કે યુ આર આ છે સ્ટેપ વન યુ આર પ્લાનિંગ ટુ સબમિટ યોર નોટબુક્સ ક્વેશ્ચન માર્ક નીકળી જાય હવે એમાં ચેન્જીસ આપણે કરવાના છે પ્રોનાઉનના અને ટેન્સીસના યુ એટલે ફરીથી સેકન્ડ પર્સન પ્રોનાઉન તો આપણે જોવાનું છે કે સાંભળનાર કોણ છે સાંભળનાર છે ધેમ સો ધેમનું આપણે સબ્જેક્ટિવ પ્રોનાઉન અહીંયા જોઈએ કારણ કે યુની જગ્યા છે સબ્જેક્ટની જગ્યા છે સો દે એમિઝારનું થઈ જાય વોઝ અથવા વર સો દે સાથે આપણે શું લઈએ દે વર પ્લાનિંગનું પ્લાનિંગ ટુનું ટુ સબમિટનું સબમિટ હવે ફરીથી યોર સેકન્ડ પર્સન પ્રોનાઉન એટલે ફરીથી સાંભળનારને જોવાનું છે સાંભળનાર છે ધેમ પણ આપણે કેવું છે કે ધેમનું તો આપણે જોઈશે એડજેક્ટિવ પ્રોનાઉન તો ધેર ધેર નોટબુક્સ હવે આ બે પાર્ટ્સને જોડી દઈએ સો આઈ ક્વેશ્ચન્ડ ધેમ વેન દે વર planning to submit their notebooks.